અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે, કારણ કે રોડ પર પડેલા ભૂવાનું સમારકામ નથી કરાયું. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનથી એસી બ્રિજ તરફ જતા આકાશગંગા ફ્લેટ સામે રામેશ્વર સ્કીમના લીધે અંદાજે એક સપ્તાહ પહેલા જમીન ધસી પડી હતી. રોડ પર મસમોટો ખાડો પડતા પતરાથી રસ્તો બ્લોક કરાયો. પરિણામે આસપાસના વાહન ચાલકોને 500 મીટરનું અંતર કાપવા માટે 2 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. તો આકાશગંગા ફ્લેટ પાસેનો રસ્તો બંધ થતાં આસપાસની 10થી વધુ સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એસી રોડ તરફ જવા માટે પટેલ ડેરી પાસેનો રસ્તો બીજો વિકલ્પ હતો, જોકે ત્યાં પણ 3-1 દિવસ પહેલા અચાનક ભૂવો પડતા લોકોની સમસ્યા વધી ગઈ છે. અને એમાં પણ પીક અવરમાં ટ્રાફિક જામની સમસ્યા તો ત્યાં રહેતી જ હોય છે, અને જેના લીધે રહીશો અને દુકાનદારો ભારે હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. આ બંને માર્ગમાં ભૂવા પડતા ઘાટલોડિયાની સાથે સાથે શાસ્ત્રીનગર, રંડા પાર્ક, પ્રભાત ચોક, ચાણક્યાપુરી, એસી ક્રોસ રોડ, નારણપુરા, ભુયનદેવ અને સતાધાર વિસ્તારના લોકો ખૂબ જ પ્રભાવિત થયા છે. ત્યારે આકાશગંગા ફ્લેટ અને પટેલ ડેરી પાસે પડેલા મસમોટા ભૂવાનું વહેલી તકે સમારકામ થાય તેવી લોકમાંગ ઉઠી છે. અને અવર જવાનો બહુ ટ્રાફિક થાય, સાંજે તો બહુ કલાક 1.5 કલાક જેવું ટ્રાફિક થઈ જાય છે. પાણીના કારણે, ગટરના કારણે બહુ, અને એક આગળની આગળ જ બહુ રસ્તો બંધ છે એટલે અવર જવાનો બહુ તકલીફ પડે. હા છે ને, ક્યારનું ચાલુ? લગભગ અઠવાડિયે 10 દિવસથી બંધ છે. હા, મને એમ કે કદાચ ટાઈમ થઈ ગયો ચાલુ હશે, પણ અત્યાર સુધી જે બંધ જ છે હજી. અહીંયા આટલામાં તો ક્યાંનું આવું આવું જ છે, જલ્દી પૂરું થઈ જતા. અવાર જવામાં પબ્લિકને બહુ તકલીફ પડે. હા, વધારે બહુ ફરવું પડે, અત્યારે તકો ના પડે તમારી સામે. આમ ફરવા જવું પડશે, કે હવે અર્જુન ટાવર થઈને 2-3 કિલોમીટર વધી જાય. અહીંયા તો હાવ શોર્ટ જ, સામે નીચે નીકળી જવાય ને. મારે જવામાં આવવા માટે આ એક રસ્તો છે જે રામેશ્વર એપાર્ટમેન્ટની બાજુમાં પડે છે. અહીંથી બહાર નીકળીએ એટલે તરત ડાબી બાજુ પેટ્રોલ પંપ આવે છે. આની કોઈ પણ જાતની જાહેરાત નથી, કોઈને ખબર નથી કે અહીંયા શા કારણે આ રસ્તો બંધ છે. મારી સમજણ એવી છે કે બાજુમાં રામેશ્વર એપાર્ટમેન્ટનું જે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે એના કારણે ત્યાં મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. એને કારણે રોડની આજુબાજુમાં જે એને સપોર્ટ મળવો જોઈએ એને નથી મળી રહ્યો, એને કારણે કદાચ આ રસ્તો બંધ હશે એવું સમજીને હું અહીંયાથી આવ્યો. હું અત્યારે ગેસ પુરાવા જ જતો હતો. આને કારણે શું મારે ફરીને જવાનું? મારો પ્રોબ્લેમ રોજનો એટલા માટે છે કારણ કે મારે આ રસ્તે મારા સાસરે રોજ જવાનું હોય છે. મારા સાસુની તબિયત બહુ જ ખરાબ છે, એના કારણે મારા વાઇફને અહીંયાથી જવું પડતું હોય છે. મારો ઓફિસમાં ઓફિસ આવવા જવાનો રસ્તો આ એક જ છે. આ રસ્તો પણ બંધ થઈ ગયો એટલે અમે ઓલ્ટરનેટ રસ્તો વિચાર્યો, પટેલ ડેરી, પારસનગર, લાલસોટ થઈને. પણ એ રસ્તામાં ખબર નહીં અચાનક ખાડો પડી ગયો તો અમને ઓફિસ જવામાં બહુ તકલીફ પડે છે. ઓફિસ જવામાં એપ્રોક્સ 1.5 થી 1.25 કલાક અમારે પ્રાયોર પ્લાન કરીને નીકળવું પડે તો અમે ઓન ટાઈમ પહોંચ કરી શકીએ છીએ. એટલે હું વિનંતી કરું કે વહેલી તકે આ રસ્તો પૂરાઈ જાય અને અમે ઓન ટાઈમ ઓફિસ પહોંચી શકીએ. કાંટોડિયા વિસ્તાર છે, મેઇન રોડ છે. એક તો આ લોકોને બંધ કરીને રાખેલો છે, એક પેલી બાજુ ભૂવો પડેલો છે પટેલ દેરી જોડે. બંનેનું જલ્દી કામ પતે એવું કરાવરાવો વિનંતી. પછી બહુ ફરીને જવું પડે આમથી, અમને ટ્રાફિકની મગજમારી થાય. 500ની આજુબાજુ થાય. અત્યારે તો આમ ફરી નાખવું છે, ગોરંગદેવ 4 રસ્તો જવું પડે, નકર સેડ આગળથી ફરી નાખવું પડે. એસી પછી રોંગ સાઈડનું જવાય નહીં અને ટ્રાફિકની બહુ મગજમારી રહેતી હોય. ચોમાસામાં રસ્તા ઉપર ભૂવા પડવા, ખાડા પડવા, રસ્તા ધોવાવા આ અમદાવાદ શહેરીજનોએ સ્વીકારી લીધું છે, પરંતુ જે પ્રકારે તંત્ર દ્વારા કામગીરી થવી જોઈએ તે નથી થતી અને આ બાબત પણ શહેરીજનોએ સ્વીકારી છે. પણ જ્યારે રાજ્યના મુખ્યમંત્રીના મતક્ષેત્રની વાત આવે કે જ્યાં લોકો પરેશાન છે, તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેવા પ્રકારનું કામ થઈ રહ્યું છે અને શું રજૂઆતો થઈ રહી છે અને કેવી ફરિયાદો આવી રહી છે. ત્યારે જરૂરી છે કે મ્યુનિસિપલ કમિશનર પોતે અને રાજ્યના ઉચ્ચ અધિકારી આ મામલે ધ્યાન આપે, જેથી કરીને ઘાટલોડિયા વિસ્તારની વાત હોય કે શહેરના અન્ય વિસ્તારની, લોકોની સમસ્યા દૂર કરી શકાય અને હાલાકીને દૂર કરીને એક પ્રાથમિક જરૂરિયાત જે છે તે લોકો સુધી પહોંચાડી શકાય. કેમેરામેન દર્શક ઠાકોર સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. જે પ્રમાણે ઘાટલોડિયા વિસ્તારની વાત કરવામાં આવે, નારણપુરા વિસ્તારની વાત કરવામાં આવે, એસી બ્રિજ થી જે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન જતો રસ્તો કહી શકાય છે, ત્યાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનથી નજીકમાં આ જોઈ શકાય છે. અહીંયા આ વરસાદી પરિસ્થિતિ વચ્ચે
અહીંયા ભૂવો પડ્યો હતો અને આ જે ભૂવાનું પડ્યા બાદ જે આખો જે માલ માટી કહી શકાય છે આ જે પ્રાઇવેટ અહીંયા સાઇટનું કામ ચાલી રહ્યું છે તેની અંદર ધસી પડી, પાણી પણ અંદર વહેતા થયા અને આ દિવાલ જે છે આખી તે તૂટી ગઈ. લગભગ એક સપ્તાહ પહેલાની આ વાત છે કે જ્યારે આ ઘટના બની હતી. જે ઘટનાને લઈને આ જે ઘાટોડિયા પોલીસ સ્ટેશન થઈ જે એસી તરફનો જતો જે રસ્તો જે છે તે પતરા મારીને અહીંયા બંધ કરવામાં આવ્યો છે અને જે પ્રમાણે અહીંયા કામની વાત છે, કામને લઈને કોર્પોરેશન તરફથી પણ કદાચ જે યોગ્ય કામ થવું જોઈએ તે નથી થઈ રહ્યું અને જે પ્રકારે આ પ્રાઇવેટ સાઇડની જે દિવાલ તૂટી છે તે પણ હજુ સુધી બની નથી રહી. એટલે કે આ દિવાલ બને અને આ કામ થાય તો આ મુખ્ય માર્ગ જે છે તે શરૂ થઈ શકે જેથી કરીને વાહન ચાલકોને અગવડતા ન પડે. આ એક ઘટના છે અને બીજી ઘટના છે ઘાટોડિયા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે કે જ્યાં પટેલ ડેરી આવેલી છે તેની પાસે એક ભૂવો પડ્યો છે જ્યાં પણ કોર્પોરેશન દ્વારા કામ ચાલુ છે જ્યાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. આ બે ઘટનાને લઈને વાહન ચાલકોએ જે નાનું અંતર જે છે તે વધુ લાંબુ અંતર કાપવું પડી રહ્યું છે જેના કારણે તેમનો સમય બગડી રહ્યો છે, સાથે જ ઇંધણનો પણ વ્યય થઈ રહ્યો છે. એટલે કે આ કામગીરી ઝડપી કરવા માટે અહીંયા માંગ ઉઠી છે અને આ મુખ્ય માર્ગ જો શરૂ થાય તો વાહન ચાલકોની સ્થાનિકોને પડતી હાલાકી અહીંયા દૂર થઈ શકે છે, જે મામલે કોર્પોરેશને અને આ પ્રાઇવેટ સાઇડના સંચાલકોએ ધ્યાન આપવાની જરૂર લાગી રહી છે. કેમેરામેન દર્શક ઠાકોર સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.